માવઠાની શક્યતાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડની બેદરકારી. બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી ખુલ્લામાં જોવા મળી. ખેડૂતોની મગફળીને ખસેડવા કોઈ પ્લાન નથી. 25 થી 27 નવેમ્બરે રાજ્યમાં માવઠાની આગાહી છે ત્યારે યાર્ડના સત્તાવાળાઓના દાવાની વચ્ચે વાસ્તવિક ચિત્ર ઉલટું જોવા મળી રહ્યું છે. તો ખુલ્લામાં મગફળીનો જથ્થો જોવા મળી રહ્યો છે. માવઠાની આગાહી છે 25 થી 27 નવેમ્બરની વચ્ચે ત્યારે યાર્ડ માર્કેટિંગ યાર્ડની આ બેદરકારી સામે આવી છે. બેડી માર્કેટિંગ યાર્ડના આ દ્રશ્યો છે જ્યાં ખુલ્લામાં મગફળી જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડની ઘોર બેદરકારી છે તે સામે આવી રહી છે. સંભવિત માવઠાની અસર આવતીકાલથી વર્તાવા જશે. 3 દિવસ રાજ્યભરમાં માવઠાની એટલે કે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. ત્યારે બેડી માર્કેટિંગ યાર્ડ કે જ્યાં અત્યારે 1000 ટન મગફળી ખુલ્લામાં પડી છે, જો વરસાદ આવે તો આ ખેડૂતોનો માલ છે તે બગડી શકે છે, વેપારીઓનો માલ છે તે બગડી શકે છે. એક તરફ શેડ નાખવામાં આવ્યો છે, પરંતુ આ ખુલ્લામાં જે મગફળી પડી છે તે ક્યાંક મોટું નુકસાન છે તે વેપારીઓને ખેડૂતોને થઈ શકે છે. આ દ્રશ્યો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના કે જ્યાં અત્યારે ખુલ્લામાં મગફળી છે તે પડી છે અને આમના કારણે મોટું નુકસાન છે તે રાજકોટના ખેડૂતોને અને યાર્ડના વેપારીઓને થઈ શકે છે. અતુલભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું કે શું કહેશે. અતુલભાઈ શું કહેશો, વેપારીઓને ખેડૂતોને મોટું નુકસાન જઈ શકે છે કારણ કે ખુલ્લામાં મગફળી અને વરસાદની સંભાવના છે તે જોવા મળી રહી છે. કમોસમી વરસાદના હિસાબે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જયારે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હોય ત્યારે રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોતા લાગી રહ્યું છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 દિવસથી મગફળીની આવક સદંતર બંધ કરી દેવામાં આવી છે. મરચાની આવક પણ સદંતર બંધ કરી દેવામાં આવી છે. જે જણસી ખુલ્લામાં ઉતરતી હતી એની આવક 2 દિવસથી બંધ કરેલી છે. અત્યારે જે મગફળી ગ્રાઉન્ડમાં પડી છે એ 7 થી 8 હજાર ગુણી આજે ન વેચાતા રહી ગઈ છે. એ આવતીકાલે એનો વેપાર થઈ જશે અને વેચાઈ જશે, પણ અત્યારે આવક એની બંધ છે. એટલે જે ખેડૂતોએ મગફળી મોકલી છે એને અત્યારે કોઈ હાલપૂરતી ચિંતા કરવાની જરૂર નથી. કાલે બપોર સુધીમાં મગફળીનો નિકાલ થઈ જશે અને કોઈ પણ એવો આકસ્મિક બનાવ બને કે વરસાદ આવે તો કમિશન એજન્ટોને પ્લાસ્ટિક ઢાંકવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. એટલે અત્યાર સુધી મગફળીની આવક જે બંધ છે એટલે આજ સુધીમાં તો મગફળી વેચાઈ ગઈ હોત, પણ થોડીક બજારમાં ચહલપહલ જોવા મળતા આજની વેચાણ ન થયું. જયારે શેડ છે એમાં મગફળી પહેલા ઉતરવામાં આવી હતી એટલે પહેલા એનો વારો આવી ગયેલ છે. અત્યારે જે ખુલ્લામાં મગફળી પડી છે આ 4 દિવસ પહેલાની ઉતરેલી છે, પણ આવતીકાલે સંપૂર્ણપણે એનો નિકાલ કરી દેવામાં આવશે. જો અચાનક વરસાદ આવી જાય વહેલી સવારમાં તો કેટલું નુકસાન થઈ શકે, કારણ કે મગફળી તો તરવા લાગે પાણીમાં, શું કહેશો આપ? આમ જોઈએ તો આગાહી 25 થી 27 તારીખની છે, આજે 24 તારીખ છે. આવતીકાલે બપોર સુધીમાં આ મગફળીનો નિકાલ કરી દેવામાં આવશે, પણ છતાંય જો આકસ્મિક કોઈ કુદરતી બનાવ બને તો એને આપણે બીજું તો કઈ ન કરી શકીએ, પણ મગફળી ખેડૂતોની ન પલળે એના માટે પ્લાસ્ટિકની વ્યવસ્થા 100% કરી શકશું એમ. ચોક્કસથી પ્લાસ્ટિકની વ્યવસ્થાઓ છે તે કરવાની છે. આ દ્રશ્યો હું આ દેખાડી રહ્યું છું રાજકોટના યાર્ડ ખાતેના, જ્યાં લોકો છે તે મગફળી વેચવા માટે આવ્યા છે. તેમની સાથે પણ વાત કરશું, શું કહી રહ્યા છે, ખાસ તેઓ અહીંયા પોતાની મગફળી ભરી રહ્યા છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો કાકા, મગફળી ભરી રહ્યા છો, વરસાદની આગાહી છે, નુકસાન કેટલું જઈ શકે છે? જો આ યાર્ડની છે ને બેદરકારી છે. આ યાર્ડને ખરેખર આ વેપારીને આ જેટલો માલ પડ્યો ને એટલો લઈ લેવાની જરૂર હતી. આ વરસાદની આગાહી આપી છે ને તો આ ખરેખર આ યાર્ડની બેદરકારી છે. કોઈ ઢાંકવા આવતું નથી, ખેડૂત હેરાન થાય છે. ખેડૂત ઉપર આવે છે બધું અને ખેડૂતને જ ભોગવવાનું આવે છે. યાર્ડને કોઈ વસ્તુ ભોગવવાની આવતી નથી, ખેડૂતોને ભોગવવાનું આવે છે. ખેડૂત છે અહીંયા કહી રહ્યા છે. ખાસ આ દ્રશ્યો છે રાજકોટના કે જ્યાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1000 ટન મગફળી છે તે ખુલ્લામાં પડી છે અને જો અચાનક આવતીકાલની વરસાદની સંભાવના વચ્ચે જો વરસાદ પડી જાય તો ખેડૂતોને મોટું નુકસાન છે તે જઈ શકે છે, વેપારીઓને પણ નુકસાન જઈ શકે છે. હજુ સુધી આ માટેની કોઈ વ્યવસ્થા છે તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા નથી કરવામાં આવી, એટલે કે ઘોર બેદરકારી છે તે જોવા મળી રહી છે. કેમેરાબેન ધવલ ગોંડલિયા સાથે સનિમય, વીટીવી ન્યૂઝ રાજકોટ.